પોલીસે છેલ્લા એક વર્ષથી 1 કરોડ રૂપિયાની ચીટીંગના કેસમાં ફરાર એવા વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના પુનાથી ઝડપી પાડ્યો હતો. ફૂડ ડિલિવરી બોય બનીને પોલીસે ચીટરને પકડ્યો હતો. હાલ પોલીસ આરોપી બીજા કેટલા લોકોને છેતર્યા છે એની તપાસ કરી રહી છે. છેતરપિંડી કરીને નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા ચલાવાઈ રહેલી મુહિમમાં પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં 1 વર્ષ પૂર્વે બનેલા બનાવમાં ઈચ્છાપુર જીઆઈડીસીમાં કાગળનો માલ ઓર્ડરથી મંગાવી અન્ય જગ્યાએ ડિલિવરી કરી 1 કરોડની ઠગાઈ કરી ચીટર નેમેશ ઠક્કર નાસી ગયો હતો. કોઈપણ રીતે તે પોલીસના હાથમાં આવતો ન હતો. 43 વર્ષીય ચીટર નેમેશ નરેન્દ્ર બળદેવ મહારાષ્ટ્રના પુણામાં હોવાની બાતમી મળી હતી, જેમાં ઈચ્છાપુર પીઆઈ ગોહિલની સૂચનાથી સ્ટાફે કાર્યવાહી કરી હતી. આરોપી એટલો ચાલાક હતો કે મોબાઈલનો ઉપયોગ પણ કરતો ન હતો અને થોડા થોડા દિવસોમાં જગ્યા બદલતો રહેતો હતો. નેમેશ અવારનવાર સ્વીગીમાંથી જમવાનું મંગાવતો હતો. આથી પોલીસે પહેલા સ્વીગીના ડિલિવરી બોયનો સંપર્ક કરી આરોપીનું ઘર શોધવા માટે 2 થી 3 દિવસ સુધી પોલીસે ડિલિવરી બોય બની તે વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન આરોપીએ સ્વીગીમાંથી જમવાનું મંગાવતા પોલીસે તેને પકડી લીધો હતો. નેમેશ ઠક્કર સામે મોરબી અને ઈચ્છાપુર પોલીસમાં 1 કરોડની ઠગાઈના ગુનામાં વોન્ટેડ હતો. આરોપી કાગળની દલાલીનું કામ કરતો હતો. ઉપરોક્ત ગુનાના આરોપી નેમેશ નરેન્દ્ર બળદેવ વિરુદ્ધ મોરબી તાલુકા પોસ્ટીમાં સન 2021માં છેતરપિંડીનો ગુનો દાખલ થયેલ હતો, તેમજ ઈચ્છાપુર પોસ્ટીમાં 2023માં ગુનો દાખલ થયેલ હતો. અને આ આરોપી પાછલા 1 વર્ષથી નાસ્તા ફરતા હતા અને આશરે રકમ 1 કરોડ 4 લાખની છેતરપિંડી કરેલ હતી અને 1 વર્ષથી નાસ્તા ફરતા હતા. તો આ સંજોગોમાં તેમને શોધી કાઢવા અને હાજર કરવા એ મોટી ચેલેન્જ હતી. પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે આ આરોપી પુણે શહેરમાં છેલ્લા 1 વર્ષથી રહેતા હતા અને ખાન છુપાવે છે રહેતા હતા તથા સ્વીગી દ્વારા જમવાનું મંગાવતા હતા. આ સંજોગોમાં પોલીસે બાતમીદારો દ્વારા બાતમી મેળવી તેમને પુણે જઈ સ્વીગીની ડિલિવરી બોય બની અને એમની ખરાઈ હોવાની ખાતરી કરી પકડી પાડેલ છે. ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય, પોલીસના હાથે એકના એક દિવસ જરૂર ચડે છે. આ કેસમાં પણ આરોપી પોલીસથી બચવા ખૂબ ચાલાકી વાપરી હતી, પણ આખરે કુનેહપૂર્વક કરેલી તપાસ બાદ આરોપીને ફૂડ ડિલિવરી વાળા બનીને ઝડપી પડાયો છે.